પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલમાં વીજ કંપની સમસ્યાઓના કારણે પૂરતી વીજળી મળતી નથી। બીજી તરફ હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હોય, ખેડૂતોને પૂરતી વીજળી, પાણી અને ચોમાસામાં નિષ્ફળ ગયેલા પાકોનું વળતર આપવા પાટણના ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે વીજળી આપવામાં આવે છે તે વીજળીના લોડ સેવિંગના બહાને છેલ્લા 15 દિવસથી 3-4 કલાક વીજળી આપવામાં આવતી નથી। વળી જ્યોતિગ્રામ યોજના હેઠળ પણ આપવામાં આવતી વીજળીમાં કાપ કરવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં પૂરતો વરસાદ થયો નથી, કેનાલોમાં પાણી નથી, ત્યારે આવા વીજ કાપથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે। લોડ સેવિંગના બહાને માત્ર ખેડૂતોને શા માટે પરેશાન કરવામાં આવે છે, ઉદ્યોગોને શા માટે નહીં? ઉપરોક્ત બંને બાબતો ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે। વધુમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ છે। જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપવામાં આવ્યું એ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ સાચો સર્વે કરાવી પૂરતું વળતર આપવામાં આવે એવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત છે। જો ઉપરોક્ત બંને બાબતે ખેડૂતોના હિત માટે વિચારવામાં નહીં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ પેદા થશે અને ખેડૂતો બેહાલ બનશે। મેં મુખ્યમંત્રીને પત્ર લખી અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતની માગણી કરી છે। છેલ્લા 15-20 દિવસથી ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એને લોડ શેરિંગના મામનો બહાનું કાઢી અને એમની જે ખેતીની વીજળી છે એ 8 કલાક વીજળીમાંથી 4-5 કલાક વીજળી કાપી નાખવામાં આવે છે। જ્યોતિ ગામની અંદર પણ વીજળી આપવામાં આવતી નથી। આ બાબતે મેં અધિકારીઓનો સંપર્ક કરતો એમને કહ્યું કે લોડ શેરિંગ છે, પૂરતો લોડ આવતો નથી, એટલે આ વીજ કાપ આ કરવામાં આવી રહ્યો છે અને હજુ આ કેટલા સમય ચાલશે એ નક્કી નથી। તો શા માટે ખેડૂતોને જ આ કાપ આપવામાં આવે છે? તમે ઉદ્યોગોને પણ કાપ આપી શકો છો, ખેડૂતોની ખેતી બચાવી શકો છો। એક બાજુ તમે ખેડૂતોના હિતની વાત કરો છો અને વીજ કાપ પણ ખેડૂતોને આપો છો। બીજી બાબત કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ પાકનું નુકસાન થયું છે। જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને, સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ખેડૂતોને વળતર આપવામાં આવ્યું એ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ સર્વે કરાવી અને એમને વળતર આપવામાં આવે। આ બે બાબતે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આ બાબતે ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરી